નર્મદામાં મર્ડર કેસની અકસ્માત મોતના કેસમાં ખપાવનાર મર્ડર કેસના ચાર આરોપીને જબ્બે કરતી નર્મદા એલસીબી ને તિલકવાડા પોલીસનું ઓપરેશન. હિમકરસી પોલીસ અધિક્ષક દ્વારા આપેલી સૂચનાના પગલે કેવડિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વાણી મેડમની નિગરાનીમાં એલસીબી વિભાગના એમ એ પટેલ, એલસીબી ટીમ સાથે તેમજ કેવડિયા વિભાગના ઇન્ચાર્જ સીપીઆઈ પીટી ચૌધરી અને તિલકવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમબી વસાવા અને સીએમ ગામિત પોલીસ કાફલા સાથે પહાડ ગામના પુલ પાસે સનાભાઈ નાનાભાઈ બારિયાના હોઈને કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી અકસ્માતમાં ખપાવી દેવાના ઈરાદે એક્ટિવા મોટરસાયકલ સાથે હાઈવે રોડ ઉપર નાખી દીધેલ, જે ગુનો તારીખ 9/7/2021 રોજ દાખલ થયો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ જ મર્ડર કેસ થયેલ હોવાનું જણાઈ આવતા તમામ અધિકારીઓએ ધનિષ્ઠ તપાસ આદરી હતી. આ ગુનાના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમને માહિતી મળી હતી, જેમાં એક અલ્તાફખાન ઝાકીર હુસેન ઘોરી, બે સદ્દામ હુસેન ઝાકીર હુસેન ઘોરી, ત્રણ અશરફખાન રસુલખાન ઘોરી, ચાર અન્ય એક કિશોર, તમામ રહે છુડેશ્વર, એ આ મર્ડર કરેલી હોવાની ચોક્કસ બાતમી મળતા બાતમીના આધારે આ ચારેય આરોપીઓને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી, જેમાં તેઓએ અગાઉ ઝઘડાની અદાવત રાખીને આ મર્ડર કરેલી હોવાનું કબૂલાત કરતા આરોપીઓએ મર્ડર કેસમાં વાપરેલ હથિયાર તેમજ મરનાર સનાભાઈને સોનાની ચેન અને નાખી દીધેલ મોબાઈલ ફોનને રિકવર કરી ગણતરીના કલાકોમાં મર્ડરના અનઇન્ડિકેટ ગુનાને ડિટેક્ટ કરીને તમામ આરોપીની અટક કરી તિલકવાડા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. તારીખ 8 જુલાઈ 2021 રોજ રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ માંગુ ગામની સીમથી પહાડ ગામના પુલ જવા રોડ પાસે સાઈડમાં એક લાશ અને એક એક્ટિવા મળી આવ્યું હતું અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં કોઈએ માથાના ભાગે ઈજા પહોંચાડી વ્યક્તિનું મૃત્યુ કર્યું હોય તેવું લાગતું હતું. બાદમાં આ લાશ શનાભાઈ નાનાભાઈ બારિયા રહે માંગુ, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા નાવની હોવાનું જણાઈ આવ્યું હતું. તેમના હત્યાના સંદર્ભે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તિલકવાડા પોલીસ તથા નર્મદા જિલ્લા એલસીબી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આ ગુનાના આરોપીઓ તરીકે અલ્તાફ ખાન ઝાકીર હુસેન ઘોરી, સદ્દામ હુસેન ઝાકીર હુસેન ઘોરી, રમીઝ ખાન યાકુબ હુસેન અને અશરફ ખાન રસૂલ ખાન ઘોરી, તમામ રહે ચુડેશ્વર, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા ને અરેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.